વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું કરંટ અફેર્સના 10 પ્રશ્નો. મિત્રો, આ હું એનાલિસિસના બેઝ ઉપર બનાવેલા છે. જે લોકો બિનસચિવાલય ક્લાર્કની તૈયારી કરી રહ્યા છે એ લોકોએ આ 10 પ્રશ્નો ખાસ જોવા તો તેમને આઈડિયા આવે કે તેમની તૈયારી સાચી દિશામાં છે કે નહીં. બીજી વસ્તુ કે હજુ સુધી કોઈએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો. અને હું ગુજરાતી સાંસ્કૃતિક વારસાના ઓલરેડી બધા જ વિડીયો અપલોડ કરી ચૂકી છું, તો એ પણ તમારે જોઈ લેવા, જેથી તમારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં એ બધા જ ટોપિક હેલ્પફુલ રહે. ઓકે, તો હવે આજે આપણે જોઈશું કરંટ અફેર્સના 10 પ્રશ્નો. નંબર 1, કે IMFના પ્રથમ મહિલા મુખ્ય અર્થશાસ્ત્રી કોણ બન્યા? તો કોણ બન્યા છે મિત્રો? ગીતા ગોપીનાથ. હવે IMF, તો IMF એટલે શું? તો IMFનું ફૂલ ફોર્મ થાય મિત્રો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. આનું વડું મથક કઈ જગ્યાએ છે? વોશિંગ્ટન DC. આ વોશિંગ્ટન DC એ અમેરિકાની રાજધાની છે, અને ઓલ્સો આ વર્લ્ડ બેંકનું વડું મથક પણ વોશિંગ્ટન DC જ છે. બીજી વસ્તુ મિત્રો, કે ભાઈ આની સ્થાપના 27 ડિસેમ્બર 1945 રોજ થયેલી છે, અને આ સ્થાપનાનું મુખ્ય કારણ એ હતું કે વિશ્વયુદ્ધોના કારણે બધા જ દેશો આર્થિક રીતે ખુવાર થઈ ગયા હતા, એટલે આવા દેશોને મદદ કરવા માટે આ IMF અને વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ નિર્માણ પામી હતી. હાલના વર્તમાનના વડા વાત કરી લઈએ તો કોણ છે? ક્રિસ્ટિન લેગાર્ડે છે, બરાબર. બીજી વસ્તુ મિત્રો, કે જે IMFના પ્રથમ મહિલા બન્યા ગીતા ગોપીનાથ, જે ભારતીય છે, એના પહેલાં એક બીજા ભારતીય પણ મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે અહીં IMFમાં જોડાઈ ચૂક્યા છે, જેમનું નામ છે રઘુરામ રાજન, જે RBIના પૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે. આટલી તમને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ જઈશું કે ભાઈ હાલમાં કયા નેતાને 122મી જયંતિના અવસરે નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હીના લાલ કિલ્લામાં મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો કોણ છે? તો એ સુભાષચંદ્ર બોઝ છે. સુભાષચંદ્ર બોઝ વિશે તમને થોડો ખ્યાલ હોવો જોઈએ મિત્રો. તો એમનું જન્મસ્થળ કઈ જગ્યાએ હતું? કટક, ઓરિસ્સા ખાતે, બરાબર. બીજું, એમને કયા ઉપનામથી ઓળખાતા હતા? તો તે નેતાજીના ઉપનામથી ઓળખાતા હતા. જ્યારે ગુજરાતની અંદર હરિપુરામાં અધિવેશન થયેલું કોંગ્રેસનું, ત્યારે પણ એ અધ્યક્ષ સ્થાને કોણ રહ્યું હતું? સુભાષચંદ્ર બોઝ. તેમને સૂત્રો આપેલા છે મિત્રો, ચલો દિલ્હી, જય હિન્દ, તુમ મુજે ખૂન દો, મેં તુમે આઝાદી દુંગા. તો આ બી પરીક્ષામાં પૂછે શકે તેમ છે. એના સિવાય મિત્રો, એક પ્રશ્ન એવો છે કે જે પરીક્ષામાં વારંવાર તેમના વિશે પૂછાતો હોય છે, તે છે કે ભાઈ આઝાદ હિન્દ ફૌજના સ્થાપક કોણ? તો આઝાદ હિન્દ ફૌજના સ્થાપક કપ્તાન મોહનસિંહ છે. અમુક લોકો એવું સમજતા હોય છે કે ભાઈ સુભાષચંદ્ર બોઝ હતા, તો ના, તે નહોતા, કપ્તાન મોહનસિંહ હતા. હા, અંડર રૂલમાં જેમને કામ કર્યું છે એ સુભાષચંદ્ર બોઝ હતા આઝાદ હિન્દ ફૌજની અંદર. તો આ વસ્તુ ખાસ નોંધવી. નેક્સ્ટ જોઈશું નંબર 3, કે ભાઈ ઓસ્ટ્રેલિયા ઓપન 2019 પુરુષ સિંગલ્સ કોણ જીત્યું છે? તો કોણ જીત્યું છે? નોવક જોકોવિચ. હવે આ નોવક જોકોવિચ ક્યાંના છે? તો નોવક જોકોવિચ છે સર્બિયાના. મિત્રો, ઓસ્ટ્રેલિયા ઓપનની વાત થઈ રહી છે, તો ઓસ્ટ્રેલિયા ઓપન શું છે? તો આ એક ટુર્નામેન્ટ છે, ગ્રાન્ડ ટુર્નામેન્ટ, જે લોન ટેનિસમાં રમાય છે. આખા વર્ષ દરમિયાન ગ્રાન્ડ ટુર્નામેન્ટો 4 રમાય છે લોન ટેનિસની. એમાં નંબર 1 છે ઓસ્ટ્રેલિયા ઓપન, બીજી છે ફ્રેન્ચ ઓપન, ત્રીજી છે વિમ્બલ્ડન ઓપન, અને ચોથી છે USA ઓપન. ફ્રેન્ચ ઓપન મિત્રો ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે રમાય છે, વિમ્બલ્ડન ઓપન UKના લંડન ખાતે રમાય છે, USA ઓપન એ USAના ન્યુયોર્ક ખાતે રમાય છે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, નોવક જોકોવિચ છે એ 7 વાર ઓસ્ટ્રેલિયા ઓપન જીતનારા વિશ્વના પ્રથમ ખેલાડી બની ચૂક્યા છે. એટલે પરીક્ષામાં પૂછાય એવું ક્વેશ્ચન છે આ, કે ભાઈ 7 વાર કોણ ઓસ્ટ્રેલિયા ઓપન જીત્યું છે? તો કોણ જીત્યું છે? નોવક જોકોવિચ. બીજી વસ્તુ એ મિત્રો, કે આ વિમ્બલ્ડન ઓપન અને USA ઓપન જે 2018ની છે, તે ગ્રાન્ડ ટુર્નામેન્ટ પણ નોવક જોકોવિચ જીતી ચૂક્યા છે, એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. અને હાલમાં મહિલા સિંગલ્સમાં કોણ જીત્યું છે? તો નાઓમી ઓસાકા. આ ક્યાંના છે? આ જાપાનના છે. નેક્સ્ટ જોઈશું મિત્રો, કે ભાઈ પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવી? તો કઈ જગ્યાએ કરવામાં આવી? પાલનપુરના બનાસકાંઠા ખાતે. મિત્રો, આજે પ્રજાસત્તાક દિન હતો, કયા નંબરનો હતો? તો 70મા નંબરનો હતો. ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણાના કડી ખાતે 551 ફૂટ લાંબો તિરંગો ફરકાવવામાં આવ્યો. આ પણ એક ઇતિહાસ છે અને રેકોર્ડ પણ છે.
બીજી વસ્તુ મિત્રો કે વાત છે પ્રજાસત્તાક દિનની, તો આ જે પ્રજાસત્તાક દિન છે એ કઈ તારીખે આવે છે તમને બધાને ખ્યાલ હોય કે ભાઈ આ 26મી જાન્યુઆરીએ. પણ મિત્રો આનો પણ એક ઇતિહાસ છે 26મી જાન્યુઆરી તારીખનો. તો આપણી જે બંધારણ સભાની બેઠકો હતી એ સંપૂર્ણ પૂરી થઈ ગઈ હતી અને બધા જ કાયદા બની ગયા હતા 26મી નવેમ્બરના રોજ. 26મી નવેમ્બર 1949ના દિવસે આ ઓલરેડી આપણું આખે આખું બંધારણ તૈયાર હતું, છતાંય આપણે 26મી જાન્યુઆરીની સુધી રાહ જોઈ છે 1950ની. કારણ એ હતું આપણે 2 મહિના રાહ જોઈ છે. એનું મુખ્ય કારણ એ હતું કે ભાઈ 26મી જાન્યુઆરી 1930ના દિવસે જવાહરલાલ નહેરુએ લાહોર અધિવેશનમાં રાવી નદીના કિનારે પૂર્ણ સ્વરાજનો એક ઠરાવ પ્રસાર કર્યો હતો. એટલે કે તેમણે 26મી જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઘોષિત કર્યો હતો. માટે આપણા વડવાઓએ 2 મહિના સુધી રાહ જોઈ હતી અને 26મી જાન્યુઆરીના દિવસે બંધારણનો અમલ કરાયો હતો. અને માટે એ દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ જઈશું મિત્રો કે ભાઈ દેશની સૌથી ઝડપી દોડનારી પ્રથમ એન્જિન રહિત રેલગાડીનું નામ શું અપાયું છે? તો શું અપાયું છે એનું નામ? ટ્રેન 18 અથવા વંદે માતરમ. ઓકે, આ કઈ જગ્યાએથી દોડશે? તો દિલ્હીથી વારાણસી. અને કેટલા કિલોમીટર ઝડપ ધરાવે છે? તો 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ઓકે, અને બીજી વસ્તુ કે આ કઈ જગ્યાએ તૈયાર થઈ છે? તો ચેન્નાઈના કોચ ફેક્ટરીની અંદર આ તૈયાર કરવામાં આવી છે. નેક્સ્ટ જોઈશું કે ભાઈ એન્ટાર્કટિકાના સૌથી ઊંચા પર્વત પર આરોહણ કરનારી પ્રથમ દિવ્યાંગ મહિલા કોણ બન્યા? તો કોણ બન્યા છે? આ અરુણિમા સિન્હા. મિત્રો અરુણિમા સિન્હાનું જન્મસ્થળ છે આંબેડકર નગર, ઉત્તર પ્રદેશ, અને આ રાષ્ટ્રીય સ્તરના વોલીબોલ ખેલાડી રહી ચૂક્યા છે. પરંતુ 2011ની એક ટ્રેનમાં તેમની સાથે દુર્ઘટના ઘટી હતી જેમાં અમુક લૂંટારૂ લોકોએ તેમને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધા હતા અને એ કારણે તેમનો એક પગ કપાવો પડ્યો હતો અને આ દુર્ઘટનાને લીધે એમને વોલીબોલની રમત છોડવી પડી હતી. પરંતુ તેમના આત્મવિશ્વાસને કારણે એ આજે પ્રથમ દિવ્યાંગ મહિલા આરોહણમાં પ્રથમ સ્થાન મેળવી ચૂક્યા છે. ક્લિયર? અને દિવ્યાંગ શબ્દ કોણે આપેલો છે મિત્રો? તો કોણે આપ્યો છે? નરેન્દ્ર મોદી સાહેબે. નેક્સ્ટ જઈશું કે ભાઈ લોતે શેરિંગ કયા દેશના વડાપ્રધાન છે? તો કયા દેશના વડાપ્રધાન છે? તો એ ભૂતાનના છે. મિત્રો આ લોતે શેરિંગ 27મી ડિસેમ્બર 2018ના દિવસે એ ભારતના 3 દિવસના પ્રવાસે આવ્યા હતા જેમાં દિલ્હી પણ તે રહ્યા છે. ઓકે, હવે ભૂતાનની વાત કરી લઈએ તો ભૂતાન દેશ મિત્રો હેપી ઇન્ડેક્સમાં પ્રથમ નંબરે આવે છે. અને આપણે ભૂતાન સાથે સરહદ ધરાવીએ છીએ. કયા કયા રાજ્યો સરહદ ધરાવે છે? તો તેમાંના એક છે અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ. તો આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. અને ભૂતાનની રાજધાની કઈ છે? તો થિમ્પુ. શીખોના કયા ગુરુની 352મી જન્મ જયંતિ અવસરે સ્મારક સિક્કા અને ટેપાલ ટિકિટ બહાર પાડવામાં આવી? તો કોણા? ગુરુ ગોવિંદસિંહજી. તો આ ગુરુ ગોવિંદસિંહજી કોણ હતા? તો આ શીખોના 10મા ગુરુ હતા. ઓકે, અને આમને ખાલસા પંથની પણ સ્થાપના કરેલી છે. મિત્રો આ ગુરુ ગોવિંદસિંહજીના પિતા હતા તેગ બહાદુર અને આ તેગ બહાદુરની હત્યા ઔરંગઝેબે કરેલી છે. ઔરંગઝેબ મુઘલ સમ્રાટ હતો. ઓકે, તમને આ ખ્યાલ હોવો જોઈએ. અને ગુરુ ગોવિંદસિંહજી તેગ બહાદુર પછી આવેલા 10મા ગુરુ શીખોના. નેક્સ્ટ જોઈએ તો છે કે ભાઈ તાજેતરમાં કૃષ્ણા સોબતીનું અવસાન થયું તો તેઓને કયો એવોર્ડ અપાયો હતો? તો મિત્રો એમને કયો એવોર્ડ અપાયો હતો? તો એમને જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો. જ્ઞાનપીઠ સાહિત્ય ક્ષેત્રમાં કોઈ સૌથી વધારે જ્ઞાન ધરાવતું હોય અથવા સૌથી વધારે ફેમસ હોય વ્યક્તિ એને જ્ઞાનપીઠ પુરસ્કાર અપાય છે. બરાબર, તો જ્ઞાનપીઠ એવોર્ડ કોણ આપે છે? તો શાંતિ પ્રસાદ જૈન સાહુ પરિવાર આપે છે. અને આ કેટલીય પરીક્ષામાં પૂછાઈ ગયેલું ક્વેશ્ચન છે કે ભાઈ શાંતિ પ્રસાદ જૈન સાહુ જ્ઞાનપીઠ એવોર્ડ કોણ આપે છે? તો કોણ આપે છે? શાંતિ પ્રસાદ જૈન સાહુ પરિવાર. એટલે આ ખાસ નહોતું. બીજું મિત્રો કે ભાઈ જ્ઞાનપીઠ એવોર્ડ છે એ અત્યાર સુધી કેટલા ગુજરાતીઓને મળ્યો છે? તો એમાં એક છે ઉમાશંકર જોશી જેમને નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે 1967ની અંદર આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ માટે, રાજેન્દ્ર શાહને ધ્વનિ માટે અને રઘુવીર ચૌધરીને
અમૃતા નવલકથા માટે આપવામાં આવ્યો હતો. ક્લિયર? અને એવું પૂછાય કે પ્રથમ જ્ઞાનપીઠ કોને આપવામાં આવ્યું હતું, તો કોને આપવામાં આવ્યું હતું, આશાપૂર્ણા દેવીને. હવે મિત્રો, તમારે મને કોમેન્ટમાં એ લખીને મોકલવાનું છે કે તાજેતરનો જ્ઞાનપીઠ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે. ઓકે, નેક્સ્ટ જઈશું કે ભાઈ તાજેતરમાં બાંગ્લાદેશના સતત ચોથી વાર વડાપ્રધાન બનનાર કોણ છે, તો કોણ બન્યા છે, શેખ હસીના. આ કઈ પાર્ટીના છે મિત્રો, તો આવામી પાર્ટીના છે. બાંગ્લાદેશના કોઈ પ્રથમ વડાપ્રધાન બન્યા હોય તો કોણ બન્યા હતા, એ શેખ મજીબુર રહેમાન. મિત્રો, શેખ મજીબુર રહેમાનના આ શેખ હસીના એ પુત્રી છે, અને શેખ મજીબુર રહેમાનને હત્યા આતંકવાદીઓ દ્વારા કરાઈ હતી. હવે વાત છે ભાઈ બાંગ્લાદેશની, તો બાંગ્લાદેશ આપણા ભારત રાજ્ય સાથે કયા કયા રાજ્ય સાથે સરહદો ધરાવે છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો કયા કયા રાજ્ય સાથે સરહદ ધરાવે છે, તો આસામ, મેઘાલય, બંગારા, મિઝોરમ અને ત્રિપુરા. મિત્રો, આ ત્રિપુરા સાથે બાંગ્લાદેશ ત્રણેય બાજુથી સરહદ ધરાવનારો એકમાત્ર દેશ છે, તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, બાંગ્લાદેશની રાજધાની છે ઢાકા અને બાંગ્લાદેશનું ચલણ છે ટકા. મિત્રો, તો હવે આપણે નેક્સ્ટ વિડીયો સુધી તમે રાહ જોજો.